ગુડ મોર્નિંગ આ તો ઉઠતા સુરત દાદાના દર્શન છે ઘણા દિવસો પછી વરસાદ આજે રૂકી ગયો હતો સીધા પછી આપણે નોય ધોઈને બેસી ગયા નાસ્તો કરવા નાસ્તામાં આજે ઘણી બધી આઈટમ હતી કેળા હતા ગોટા હતા મરચાના ભજીયા હતા ભાખરી હતી પછી સીધા આપણે દાદર ઉતરી ગયા ઓફિસ જવા માટે તો આજે ચપ્પલ જ પહેર્યા હતા કેમકે વરસાદની આગાહી હતી પછી સીધા એવા આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા મંદિર આવીને જોયું તો અહીંયા વાંદરાઓ શરણાઈ વગાડતા હતા સ્વાગત સારું કર્યું પછી હનુમાન દાદાના દર્શન કરીને આપણે કાળભૈરવ દાદાના દર્શન કર્યા જોડે પછી સીધા આપણે નીકળી ગયા ઓફિસ જવા માટે તો રસ્તામાં આજે તે પુલ એકદમ ક્લીન હતો કેમ કે વરસાદ હતો નહીં એટલે ચોખ્ખો હતો આવવાની પણ તૈયારી ખૂબ હતી પછી સીધી ગયા ઓફિસે પહોંચીને સીધું કર્યું કામ શરૂ લેપટોપમાં પછી બારેક વાગે બહાર નીકળ્યા તો વરસાદ દબી બોલાવતો હતો બારો ફૂલ પવન બહુ ખૂબ જ હતો પછી સીધા આપણે ભાતું ખાવાનું કર્યું શરૂ બપોરનું પછી નીકળ્યા બપોરે બે ત્રણ વાગે બાર તો ચાલતા ચાલતા જોયું તો વરસાદ તો રોકાઈ ગયો હતો પછી આપણે જો ખોયલો નાસ્તાનો ડબ્બો પણ આજના નાસ્તાના ડબ્બામાં ટ્રેજેડી થઈ હોય પછી પાણી પીને કામ ચલાવ્યું પછી નીકળી આપણે ઘેર તરફ આવો ત્યાં તો સિગ્નલ આવ્યો પછી નિરાતે ઊભા રહી ગયા મેં કીધું ખોટો ત્રણસોનો મેમો ફાટાય એની કરતાં નિરાતે ઊભું રહેવું સારું પછી ઘડીક ઊભા ને પછી પાછા નીકળી ગયા તો રસ્તામાં જોતા હતા તો લીમડાનું કટિંગ થતું હતું કેમ કે વરસાદના લીધે અત્યારે બહુ ઝાડ પડે એટલે એસએમસીવાળાએ ખૂબ સારું કાર્ય કર્યું પછી સીધા આપણે નીકળ્યા ઘેર તરફ આવો પછી ચડી ગયા આપણે સીધા ડબોલીનો બ્રિજ તો રસ્તામાં જોયું તો એકદમ ચોખ્ખો ચણા હવે મળશું સીધા કાલે ત્યાં સુધી ટાટા બાબા સિયા ગુડ નાઇટ